કચરામાંથી કાર્ડ મળી આવતા મચી છે દોડધામ. સુરેન્દ્રનગર જિલ્લાની રોજગાર કચેરીના કમ્પાઉન્ડમાંથી જ મળી આવ્યા વિદ્યાર્થીઓ અને ઉમેદવારોના રજીસ્ટ્રેશન કરવામાં આવતા કાર્ડ. સરકાર દ્વારા યુવાનોને રોજગાર મળી રહે તે માટે ભરતી મેળાનું આયોજન કરવામાં આવતું હોય છે, જેમાં રોજગારી મળી રહે તે માટે લોકો સવારથી લાંબી લાઇનમાં ઉભા પણ રહેતા હોય છે અને રોજગારી કાર્ડ મેળવતા હોય છે. પરંતુ સુરેન્દ્રનગર રોજગાર કચેરીના કાર્ડ કચરામાંથી મળી આવતા ક્યાંક ને ક્યાંક ઉમેદવારો અને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થતા હોય તેવું લાગી રહ્યું છે. બીજી તરફ અધિકારીઓ કચરામાં ફેંકાયેલા કાર્ડને રદ કરવામાં આવેલા કાર્ડ જણાવી રહ્યા છે. મહત્વનું છે કે જો કાર્ડ રદ થયેલા હોત તો તેનો યોગ્ય નિકાલ કરવો જોઈએ. આપે કીધું એ પ્રમાણે 22 છે, પણ અમે એક એક કાર્ડ અત્યારે તમારી હાજરીમાં અમે ચકાસણી કરેલ છે અને તમામ કાર્ડ છે એ રદ થયેલા કાર્ડ છે. એ કોઈ કાર્ડ અધિકારીમાં ચાલુ નથી.